અતિવૃષ્ટિ સર્જાઈ તેને લઈને જગતનો તાત રાતા પાણીએ રોઈ રહ્યો છે સરકારે જાહેરાત તો કરી દીધી કે તેમને સહાય આપવામાં આવશે પરંતુ શું ખરેખર આ ખેડૂતોને સહાય રૂપે સારી રકમ આપવામાં આવે છે ખરી કારણ કે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે સહાય રૂપે કંઈ જ આપવામાં આવતું નથી અત્યારે સુરેન્દ્રનગરના રોષ જે છે તે સરકાર સામે ચરમ સીમાએ છે આ ખેડૂતો હાથમાં થાળી અને વેલણ લઈ સરકાર વિરુદ્ધ રેલી યોજી છે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જ્યારે પણ અતિવૃષ્ટિ જેવી કુદરતી આફત આવે એટલે સરકાર સહાય રૂપે પેકેજની યોજના બહાર પાડે છે પરંતુ શું ખરેખર સરકાર દ્વારા ખેડૂતોને સહાય રૂપે રકમ ચૂકવવામાં આવે છે ખરી એ સવાલ સૌથી મોટો છે કે ફક્ત કાયદાકીય લોકોને દેખાડવા અને પેપર પર જ આ સહાયની જાહેરાત કરવામાં આવે છે કારણ કે ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે તેમને સહાય રૂપે કંઈ જ આપવામાં આવતું નથી સુરેન્દ્રનગરના ખેડૂતો જે જગતનો તાત કહેવાય છે તેઓ અત્યારે રોડ રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાની હાજર આગેવાનીમાં આ રેલી કાઢવામાં આવી જેમાં સુરેન્દ્રનગરના બધા જ ખેડૂતો જે છે તે રાજુ કરપડાની આગેવાનીમાં જોડાયા તેઓ હાથમાં નુકસાની અને બળેલો જે પાક છે તે લઈ હાથમાં થાળી અને વેલણ લઈ બેનરો લઈ સૂત્રોચ્ચારો કરતા આ રેલીમાં જોડાયા સરકાર દ્વારા દસ હજાર હેક્ટરમાં સર્વે કરવામાં આવ્યું અને તે સર્વેની કામગીરીનું પ્રાથમિક રિપોર્ટ જે છે તે બહાર આવ્યો અને આ રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે જે અતિવૃષ્ટિ સર્જાય તેને લીધે પાક સારો થયો ત્યારે સાંભળીએ કે આ વિશે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના રાજુ કપડા શું કહી રહ્યા છે મારું ગામપુર જિલ્લાની અંદર આવેલ છે દરેક સાથે મળી અને સુરેન્દ્રનગર ખાતે બહુમાળી ભવન ની ની અંદર અંદર વિભાગ દરેક ખેડૂતો અરજી કરવા માટે આવ્યા છે કે અમારા પાકો ની અંદર જાજા વરસાદ બાવીસ ઇંચ જેવો વરસાદ પડવાના કારણે અમારા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોવે છે તો એના માટે થઈ અને સરકાર ને અમે આજે અરજી કરી અને અમારા ખેતરો સુધી તાત્કાલિક ધોરણે સર્વ કરી અને અમારે પચાસ ટકા સો ટકા નવાણું ટકા પાંત્રીસ ટકા અલગ અલગ પ્રકારનું બધાને નુકસાન થયેલું છે જેમાં કપાસ છે મગફળી છે એરંડા છે તેમજ તેલીબિયા પાકો છે એની અંદર અને શાકભાજીની અંદર બહુ મોટું નુકસાન ખેડૂતોને ગયેલું છે તો આ સરકારે જે મુખ્યમંત્રી સહાય યોજનાની અંદરથી જે બે હેક્ટરની મર્યાદાની અંદર વીસ હજાર રૂપિયા સહાય ચૂકવવાની જે વાત કરેલી આજથી ત્રણ વર્ષ ચાર વર્ષ પહેલાં હવે એની અંદર આ વખતે અમારા ખેડૂતોની એવી માંગ છે કે આવનાર સમય ની અંદર ચાર હેક્ટરે અને વીસ હાજર થી વધારે જે રૂપિયા રોકડ પોતપોતાના ખેડૂતોના ખાતાની અંદર ચૂકવે સરકાર એવી અમે સરકાર પાસે માંગ કરીએ છીએ અને અત્યારે દરેક ખેડૂતો અહીંયા અરજી કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે તમે જે આ અલગ અલગ સર્વેના જે અમે સાંભળીએ છીએ કે ભાઈ સર્વેના નામે જે કંઈ ધતિંગ ચાલે છે એ ઓન પેપર ઓન રોડે કરી નાખે છે તો અમારા ખેડૂતોની એવી માંગ છે કે દરેક ખેડૂતોના ખેતરે આવી અને એની પરિસ્થિતિનો તાક કાઢે બસ એમાં સુરેન્દ્રનગર સહિત સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો મોઢે આવેલો કોળિયો સીનવાઈ ગયો છેલ્લા ચાર વર્ષથી કુદરતી આફતોની સામે જગતનો તાત જઝુમી રહ્યો છે આ વર્ષે તમામ ખર્ચ તમામ મહેનત કરી અને ખેડૂતોએ મહા મહેનતે પોતાનો પાક તૈયાર કરેલો આ વર્ષે પણ કુદરતે જે કુદરતી આફત સર્જી અને અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સદંતર નિષ્ફળ ગયો છે ત્યારે સર્વે જ્યાં સુધી ખેડૂતોને માહિતી મળી છે ત્યાં સુધી આ જિલ્લાને અને આ જિલ્લાના ખેડૂતોને સહાયથી વંચિત રાખવા માટેનું એક ષડયંત્ર થતું હોય આવી અમને શંકા છે આજે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો અને તમામ ખેડૂત આગેવાનો સાથે મળી જિલ્લા ખેતીવાડી અધિકારી મારફતે મુખ્યમંત્રીને આજે પત્ર લખી કરવાના છે કે આવનાર તાત્કાલિક ધોરણે પ્રતિ હેક્ટર જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આજથી ચાર વર્ષ પહેલા જે પ્રતિ હેક્ટર વીસ હજાર રૂપિયા રકમ નક્કી થઈ હતી એમાં મોંઘવારી પ્રમાણે થોડો વધારો કરી અને ચાર હેક્ટર ની મર્યાદામાં ગામ એકમ ગણી

એ સર્વે માત્ર નવ તંકી હોય એવું અમને દેખાય છે ત્રણ દિવસની અંદર હવા લાખર જમીનમાં સર્વે થઈ ગયો આવા ઓફિશિયલી આંકડાઓ જયારે અમે જોયા તો અમે સ્તબ્ધ રહી ગયા કે ખરેખર આટલો સર્વે ઝડપી કેવી રીતે થઈ શકે ખેતરે ખેતરે સર્વે કરવા જવાની જે વાહિયાત વાતો ટીમ કરી રહી છે કોઈ સર્વે કરવા આવતું નથી આજે આ તમામ ખેડૂતો જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂઆત કરવા આવ્યા છે ખેડૂતોની વાત સાંભળી માત્ર એવું જ લાગી રહ્યું છે કે સરકારે જે યોજનાની જાહેરાત કરી કરી છે છે ખેડૂતોને જે સહાય આપવાની વાત તે માત્ર માત્ર ગુજરાતના લોકોને દેખાડવા અને કાગળ પર કાર્યવાહી કરવા કરી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે સરકાર આ લોકોને એવી તો કેવું સર્વે કરાવી રહી છે કે ખેડૂતોનું નુકસાન નથી દેખાઈ રહ્યું ત્યારે ખેડૂતોને સહાય રૂપે શું ખરેખર વળતર સારું આપવામાં આવે છે શું જગતનો તાત આપણે જેને કહીએ છીએ એ ખેડૂતો ખુશ છે ખરા કેમ આ ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે સરકાર જે સહાયની જાહેરાત કરે છે તેના વિશે તમારું શું માનવું છે કે શું ખરેખર આ ખેડૂતોને જેટલું નુકસાન થયું છે તેટલું પૂરતું વળતર સરકાર દ્વારા આપવામાં આવે છે કે ખાલી મોટી મોટી વાતો કરવામાં આવે છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર